ડીસા પંથકમાં શિયાળો સિઝનમાં મોટા પાયે બટાકાનું વાવેતર થયું હતું અને હાલમાં બટાકા નીકળ્યા બાદ ખેડૂતો બટાકા ભરેલા કટ્ટા ટ્રેક્ટર મારફતે મોકલી વિવિધ કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરી રહ્યા છે. ત્યારે આજરોજ બટાકા ભરેલું એક ટ્રેક્ટર દીપક હોટલ પાસે અચાનક પલટી ખાઈ ગયું હતું. જો કે આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયું હતું. ડીસા તાલુકામાં હાલમાં હાઈવે ઉપર બટાકા ભરેલા ટ્રેક્ટરોના લીધે દિવસમાં અનેકવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. હાઈવે ઉપરથી મોટી સંખ્યામાં બટાકા ભરેલા ટ્રેક્ટરો પસાર થઈ રહ્યા છે. ખેડૂતો પોતાના બટાકાનો જથ્થો ખેતરમાંથી ટ્રેક્ટર મારફતે વિવિધ કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવા માટે મોકલી રહ્યા છે. ત્યારે ગુરુવારે સાંજના સમયે બટાકાના કટ્ટા ભરેલું એક ટ્રેક્ટર ડીસાના દીપક હોટલ પાસેથી પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન અચાનક આ ટ્રેક્ટર પલટી ખાઈ જતા બટાકાના કટ્ટા રોડ પર વેરાઈ ગયા હતા. જો કે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ટ્રેક્ટર પલટી ખાઈ જવાના લીધે નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. એક તરફ બ્રિજની કામગીરી ચાલી રહી છે ત્યારે આવો બનાવ બનતા એક કલાક સુધી અનેક વાહન ચાલકો આ ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા. વર્તમાન સમયમાં ડીસાના હાઈવે પર ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવે પરના દબાણો દૂર કરીને રસ્તાને પહોળો કરવામાં આવે તો આ બટાકાની સિઝન દરમિયાન વધેલા ટ્રાફિકમાં સંભવિત જાનહાનિને બચાવી શકાય.